ભાઈ પૂછે છે કે કોઝિસ અને ઇફેક્ટ ને પૂર્વજન્મ નું આપ માનો છો, એ રીતે એના કારણ પૂર્વજન્મ માં માનો છો, તો એવું આ જગત ની ઉત્પત્તિ માં કઈ કોઝ ના હોય? જગત ની જે ઉત્પત્તિ છે એમાં કોઈ કારણ ના હોય શકે? હા, કારણ ખરું, કારણ ખરું, કારણ વગર કોઈ થાય નહીં. આપડે ઇફેક્ટ અનુભવીએ છીએ, કારણ તો ખરું છે. એમાં કારણ એવું છે કે બે વસ્તુ હોય, વસ્તુ કોને કહેવાય? અવિનાશી હોય તેને કોને કહેવાય? અવિનાશી. પરમાનન્ટ હોય એવા વસ્તુ કહેવાય. એવી બે વસ્તુ સાથે ભેગી થાય. દરેક વસ્તુ ના પોતાના ગુણધર્મ હોય. શું હોય? ગુણધર્મ. પોતાના ગુણધર્મ હોય. આના ગુણધર્મ પોતપોતાના સ્વતંત્ર હોય, પણ બે જોડે હોય ત્યારે વિશેષ ગુણ ઉત્પન્ન થાય. વિશેષ ગુણ ઉત્પન્ન થાય. તેથી આ વિશેષ ગુણથી આ જગત ઉભું થયું છે. એ બધી વસ્તુઓ ભેગી થવાથી આ બધું એની પાસે ઉભું થયું છે. અને આવું નવું રહે છે, ભેગી થવાય જ કરવા, આવું નવું રહે. હવે બગીચામાં પથ્થર ગલાયા હોય રસ્તાના, આરસ ના ગાલેલા હોય, આપડે 2 વાગે જઈએ ઉગાડે પગે, તો શું થાય? પગે. હવે તે કોનો દોષ કાઢીશું? પથ્થર ગરમ છે, બેવનો દોષ કાઢવો પડશે. તડકો છે અને પથ્થર ગરમ છે. બેવનો દોષ નથી, પથરાનો ગરમ સ્વભાવ જ નથી. અને સૂર્યનારાયણ કોઈને ગરમ કરવા તપવાની કઈ જરૂર નથી, નિષ્ઠા નથી. સમજ્યું ને? બે ભેગા થયા એટલે ત્રીજો ગુણ ઉત્પન્ન થાય. અને પછી તું બુમા બુમ કરું કે આ પથરા આવા ગરમ પથરા કયા ને ગયા, તારું કહું કઈ પથરા ગરમ નથી. આપડે આ ભાઈ આગા પાસે થઈ જાય, પણ ઠંડા થઈ જશે. સમજ્યું? પોતાનો સ્વભાવ આવી ગયો. આ વિશેષ ગુણથી ઉત્પન્ન થયું. કરું છે આપણું માનવ આત્મા પણ. આ માનવ છે તે આત્માનું વિશેષ ગુણ છે. આ માનવ છે એ પણ આત્માનું વિશેષ ગુણ છે. એટલે બધું એક જ છે. દેવ જડ અને શરીર અને ચેતન. ચેતન અને જડ. ચેતન અને જળ બે એક જ છે? ના, એક તો હતું છે. બંને ઉત્પન્ન તો આ તો જળની અસર ચેતન ઉપર પડી છે, ચેતનની અસર જળ ઉપર પડી છે. તો જળ ચેતન વાળું થઈ ગયું અને ચેતન જળ વાળું થઈ ગયું. શું થયું છે? ચેતન જળ વાળું થઈ ગયું. હે? ચેતન જળ વાળું થઈ શકે? ચેતન જળ વાળું થઈ શકે? વિશેષ પરિણામ માં થઈ શકે ને? ટેમ્પરરી અસર છે ખરેખર તો. આ તે આ જડ ને થયું છે ખરેખર તો. ખરેખર અસર થઈ જ ને ચેતન ને ખરેખર અસર થઈ નથી. ચેતન ની બિલીફ માં અસર થઈ ગઈ. શું થયું છે? બિલીફ જ લઈ જઈ. શું થયું? એ બિલીફ રોંગ બિલીફ ને બેઠી અને પછી કે હું મગન ભાઈ થયું. હા, એવું કે હું મગન ભાઈ છું. હા, છે ચેતન આત્મા છે તો કે હું મગન ભાઈ છું. એવું બોલે. અને આના બાપ થયું, અને મામા થયું, અને કાકો થયું, અને ફુવા થયું. એવું બોલે. આવું ચેતન હોય ને? કોઈ ચેતન કોઈ ભૂવો હોય, બાપ હોય નઈ. કોઈને ભૂવા થયેલા કે મામા થઈ રહ્યા નહીં? થાય જ થયા જ કરે. કેટલા લફડા છે એમાં? થયા જ કરે. લફડા કેટલા છે એમાં? છતાં આપણે છે તો ખોટું કરી ના કરવું જોઈએ. તે શ્વાસ ની ખાતર કે ગમે તે કહો, તે આપણે કરવું પડે છે. આપણને અંદર જવાબ આપે છે. તે નો એ આત્મા ને નહીં મન. આવી ટેપ રેકોર્ડ છે. આવી ટેપ રેકોર્ડ અંદર છે. ઓરિજિનલ ટેપ રેકોર્ડ. તમે એને આત્મા કહો છો? અંતઃકરણ કહે છે. જે કહેતા હોય ગાંધીજી એવું કહેતા હતા. મને મારી મારા આત્મા બોલે છે. કયો આત્મા? એ તો ટેપ રેકોર્ડ બોલે છે. આ ઇન્દિરા ગાંધી એવું બોલે છે. મારા આત્મા બોલ્યો. કટકટી નાખો. ખરો ખોટો જવાબ તો મળે છે ને? આપણે કોઈ વસ્તુ કરતા હોઈએ, કે ખરો ખોટો કરતા હોઈએ,
માણસ ધારો કે ચોરી કરતો હોય, ખોટું કે છે, માહિતી જે કે છે કે આ તું ખોટું કરું છું આ બધું, તો એ કોણ કે છે? કોણ કે છે અંદર થી આપણને? એ સાથે ટેપ રેકર્ડ છે. એ ટેપ રેકર્ડ નું નામ જોઉં તો એ સમજું કે અંદર થી આત્મા કે છે કે આ તારું કામ ખોટું છે. એ તમે જે તારે ભોગવવું પડશે નહી, વ્યવહારિક જ્ઞાન જાણ્યું છે. જે જ્ઞાન વ્યવહારિક જ્ઞાન તમે જાણ્યું છે, વ્યવહારિક જ્ઞાન એ આત્મા નથી. નિશ્ચય જ્ઞાન એ આત્મા છે. નિશ્ચય જ્ઞાન નિશ્ચય જ્ઞાન એ આત્મા છે. વ્યવહારિક જ્ઞાન એ આત્મા નથી. તમે વ્યવહારિક જ્ઞાન જે જાણ્યું છે તે ટેપ રેકર્ડ થયેલું છે, તે તમને અવાજ સંભળાય છે. એટલે તમને પૂછ્યા કરે કે વ્યવહારમાં આવું બોલ્યું છે ને આપણે આવું કરીએ છીએ. નિશ્ચય જ્ઞાન તો બોલે ને, એટલે એ આત્મા નો અહીં આત્માનો શું તમને અનુભવ થયો? આત્મા છે એની ખાતરી શી થઈ? આત્મા છે કે નહીં ખાતરી શી થઈ? ખાતરી તો છે જ ને કે આત્મા તો છે. આત્મા જો આ બધું ખાતરી તો છે જ કે મેં આત્મા છે તેનાથી પણ ખાતરી થઈ. એવું કઈ થર્મોમીટર નથી આવતું કે મેલી અક્ષર આપણે ખબર પડે કે મેં આત્મા છે. થર્મોમીટર આવે છે આ બધી ક્રિયા કોણ કરાવે? હે બધી ક્રિયા કરાવે છે આપણને. શું કે છે? ક્રિયાઓ કરાવે છે ને. પછી આપણે માદા પડીએ છીએ ત્યારે માદા પડી શરીર તો બધું હમણાં કામ કરે છે, પછી કશું કામ ન કરે ત્યારે અમુક વસ્તુ ચાલી જાય શરીરમાંથી. આત્મા કહો જ્યોત કહો ગમે તે કહો, એટલે છે તો ખરો જ. એમ આપણે જોઈએ છીએ માણસ મરવા પડ્યો મરી જાય પછી આપણે જોઈએ પછી તો એનો હાથે કામનું નથી, કશું કામનું નથી. એ તો જીવાત્મા કઈક ચાલુ ગયું એના જીવાત્મા ચાલુ ગયો. એ તો જીવાત્મા છે. જીવ અને આત્મા લગભગ એક છે. એ જીવાત્મા છે. હા જીવાત્મા. હા એ જીવાત્મા છે. પણ તમારો આત્મા જાણ્યો છે તમે? તમારા આત્માનો અનુભવ છે? આત્મા છે એવું કહો. હું કહું મને છે, તમે કહો નથી તે મને કહો નથી. એ કે જે હું કહું કે મને છે તમે કહો નથી તો મને કહો કેવી રીતે નથી? ના જીવાત્મા છે તમને. જીવાત્મા છે. જીવાત્મા તો છે, આત્મા નથી. જીવ અને આત્મા બરોબર બે શબ્દોનો એ થયું કે સંધિ થઈ. જીવાત્મા જીવાત્મા નો જીવ. જીવાત્મા નિશ્ચેતન છે. નિશ્ચેતન છે જીવાત્મા. એકલો આત્મા ચેતન છે બરોબર છે. શુદ્ધ એકલો આત્મા ચેતન છે અને જીવાત્મા નિશ્ચેતન છે. મને સમજાતું નથી. આત્મા છે એ ચેતન ચેતન નો તમને અનુભવ છે? નિશ્ચેતન ચેતન તમને દેખાડું. આ ગિલોરી ની પૂંછડી કપાઈ જાય ને આ ગિલો, હા હા, પૂંછડી પછી શું થાય છે? હાલે છે. એ નિશ્ચેતન ચેતન છે. શું છે? નિશ્ચેતન ચેતન એ આત્મા નો આત્મા નો બરોબર. આત્મા તો પેલી ગિલોરી ગઈ ને જોડે ગયો એની સાથે આખો આત્મા. અને આ નિશ્ચેતન ચેતન છે. શું છે? નિશ્ચેતન ચેતન. હા તે નિશ્ચેતન ચેતન ને જગત આખું ચેતન મારી બેઠું છે. તેથી ફસાયું છે. તે અનંત અવતા સુધી કરે તો કશું ભલે આવો છે કેમ આગળ બેઠા તમે ચિન્ન દેહાય નહીં તું કરો છો આગળ બધા તેજ ને દાખલો કઈ વાંચ્યો છે મેં કઈ યાદ નથી આવતો ક્યારે કરું પણ ચેતન નથી. એ ચેતન નથી. ચેતન જેવા ગુણો દેખાય આમ હાલતું ચાલતું બધું દેખાય પણ ચેતન નથી. તો નિશ્ચેતન દાદા એ કે છે કે તમને જે જ્ઞાન ઉપલબ્ધ થયું છે અને બુદ્ધ ને જે જ્ઞાન ઉપલબ્ધ થયું હતું એવું જ્ઞાન બીજા ને થયું ના હોય પણ એ જો ચોપડી માંથી વાંચીને કે હું કહેવાથી અથવા તો કોઈને કહેવાથી કે હું શુદ્ધાત્મા છું તમે કશું દાડો વળે નહીં. લાખ અવતાર સુધી હું શુદ્ધાત્મા બોલે છે પછી ભલે જેમ ઊંઘમાં એક માણસ હોય દાદો ભાઈ બંધ હોય તે ઊંઘી ગયેલો છે. શું તારું નામ શું? તે થોડી થોડી વાર વાત કરતો કરતો ઊંઘી ગયો હોય પણ તું કારણ કે જાગે છે એટલે તું પાસે પૂછ્યું પછી પૂછ્યું નહીં તે પહેલાં એ બોલે કે જ્ઞેશ હું તને 5,000 રૂપિયા આપીશ કે છે તો આપણે સાચું માનવું હોય ને કે છે આપણે તમા કરી ઊંઘે છે જાગતો બોલે હું તો બોલે હું તો બોલે તો આપણે આખી રાત આવી જાય તો કશું હાલે નહીં જાગતો બોલતો હોય તો હાલે આપણે.
એવી રીતે આ ઉલટા બોલે તો હું શુદ્ધાત્મા છું, એનું કશું ભલે હું શુદ્ધાત્મા બોલવાથી કશું ભલે એ જ્ઞાની પુરુષ નું આપેલું હોવું જોઈએ. કેવું દીક્ષા કરેલી હોય, દીક્ષા આપેલી હોય જોઈએ. એવી જ્ઞાન લેતી વખતે આત્મા નો અનુભવ થવો જોઈએ. લક્ષ્મણ આપડે કઈ કરી શકતા નથી તો પછી આ કયા વોરંટ પકડે છે? આ પોલીસો બધા ગુનેગારો ને પકડે છે, વોરંટો નીકળે છે, તો એ કેવી રીતે થાય છે? એવું છે ને, આ જગત દેખાય છે કેવું કે આ બધા જણા કરતા હોય એવું દેખાય છે તને હજુ ને. અને આ બધું ફરજિયાત છે. શું છે? પોલીસ વાળો વોરંટ કાઢે છે તે ફરજિયાત, પકડી લાવે છે તે ફરજિયાત. રાગ દ્વેષ ફરજિયાત નહીં? શું કે રાગ દ્વેષ ફરજિયાત નહીં? રાગ દ્વેષ એ ફરજિયાત હજુ ને, એ ફરજિયાત છે. બધું ફરજિયાત જ છે, છૂટકો ના થાય. એ જન્મ ધર્મ લીધો ત્યાંથી બોર્ડ વાગે છે કે વે ટુ મકાન. શું વાગે છે કે ના કરવા જોઈએ રાજદેશી મુક્ત થવા માટે પ્રયત્ન? એ આ જ્ઞાન આપ્યા પછી, પુરુષ થયા પછી જ કરાય. બાકી જ્ઞાન આપી જયારે ના હોય તે માણસો એને કદી પ્રયત્ન ભરે નહીં, કદી ચાલે નહીં. ગિલોડી ની પૂતળી કપાય, ગિલોડી પૂતળી કપાય તારે ખબર પડે કે આત્મા આમાં છે કે આમાં છે. તમે જોયેલું કે નહીં જોયેલું? ગિલોડી ની પૂતળી કપાય છે. પૂંછડી કપાય એટલે આત્મા આગળ માં છે કે નીચે પાછલા માં છે? આત્મા આત્મા પૂંછડી માં છે કે બોડી માં છે? એ ગિરોડી માં. પૂંછડી માં નથી, પૂંછડી માં નથી. પૂંછડી માં આવે છે? નિશ્ચેતન ચેતન કહો ને આપણે, ચેતન એવી જાત નું છે, નિશ્ચેતન છે. નિશ્ચેતન ચેતન એ માયા છે, માયા ની વસ્તુ છે, માટે જગત એ માયા મુજબ છે. ચેતન જેવું દેખાવ કરે છે બધું, એના જેવું એટલે દાદુ બાજુ એને નિશ્ચેતન ચેતન ને ચેતન માને છે. તમને સમજાયું? એક જાતનું ચેતન જ છે ને, હાલતું ચાલતું એટલે ચેતન નહીં, પણ નિશ્ચેતન ચેતન કેવું ખરું, શુદ્ધ ચેતન નથી. એ અસર છે, આ તો અસર, ચેતન ની અસર છે. આત્મા દેખાય છે કોઈ જગ્યાએ? દેખાય. ભય ભય લાગે છે? કશો તેનો ભય? મને તો કઈ ભય છે જ નહીં. મરણ નો ભય લાગે છે? મરણ નો ભય લાગે છે? મરણ નો ના. આજે હમણે આવે તો હમણે તૈયાર, ગમે તે ગઈ આવી પડે તો તૈયાર છીએ. આગળ બધો સામાન મોકલી દીધો છે? મોકલી દીધો. પાપ પુણ્ય હાથે ના આવે કશું? પાપ પુણ્ય તો આવવાનું જ છે, પાપ અને પુણ્ય બે તો આવવાનું જ છે સાથે. હા, બીજું બધું અહીંયા આગળ, તે તો બધું અહીંયા જ છે, રહેવાનું જ છે, કશું લઈ જવાનું નથી સાથે. મોકલી દીધો તો ક્યાં મોકલવાનું હોય? કઈ મોકલવાનું હોતું છે નહીં અમારી પાસે. એડ્રેસ હોય તો મોકલે, ત્યાં પહોંચે જ નહીં. ખોટે પણ વધારે કરી છે. હા, પાપ વધારે થયું હશે હું એમ માનું છું. આખી જિંદગીમાં બધું જ્યાં ડગલે ને પગલે પાપ જ હોય છે. પરોપકારના કાર્યો કઈ થયા હોય તે બધો અવતાર આવશે. જોઈએ છે તો મનુષ્ય અવતાર જોઈએ છે. મનુષ્ય અવતાર જોઈએ છે. મનુષ્ય અવતાર તો જયારે માટે હવે પુણ્ય પાપ બે હરખું હોય ત્યારે મનુષ્ય અવતાર આવે. તમે કહો પાપ મારે વધારે છે તો પછી આવની તે પછી જે ભાવિ માં હશે તે ભગવવું પડશે, જવું પડશે જ્યાં નાખે ત્યાં. ના, ત્યાં વાંધો નથી. બે પગ ના બદલે ચાર પગ થાય છે. આત્માનો આનંદ ઠંડક લાગ્યા કરે, બહુ ઠંડક લાગ્યા કરે.
આત્મા નો આનંદ કોઈ ચાખ્યો નતો, આ જ્ઞાની પુરુષ ની પાસે જ ચાખવાનો મળે. તમારે ટેમ્પરરી થોડી વાર આનંદ થાય, પછી પાછું બહાર નીકળ્યા એટલે પછી માયા ચોટી વધી, મગનભાઈ ને ખરી કાઢે તર માયા વર્ગી પડે. અને અમને માયા ના વગે ને, હવે માયા લઈ લીધી બધી. તમે માયા કઢાવી છે? એમની બધાને લઈ લીધી છે ને, એમ કહો છો ને? તેનું જ્ઞાન છે માયાવી. માયાવી માયાવી બે પ્રકાર નું જ્ઞાન છે, એક માયાવી જ્ઞાન અને એક આત્મા નું જ્ઞાન. એ માયાવી જ્ઞાન કોને શીખવાડ્યું? આ તો બહુ વખત નો ઉકેડો છે, એ રીતે સાફ થાય તમારે જેવા કરે સાહેબ. એટલે તમારી પાસે હું આવ્યો છું, એટલે હું તમારી પાસે આવ્યો. જગદીશભાઈ અને સાચું જ્ઞાન હોય ત્યારે ભગવાન દેખાય. હા, એટલી દેખીતી વાત કરી, તેનાથી મોક્ષ થાય. પણ બદલાવો, સાચું જ્ઞાન ચેતન હોય, અરે માયા વિજ્ઞાન ચેતન ના હોય. તમે જાણો પણ કઈ થાય નહીં, ક્રિયા કજુ ના થાય, જાણીએ એટલું જ. અને પેલું જાણ્યા પછી એને મેરેજ થયા કરે, ઓટોમેટિક થાય. સાચું જ્ઞાન કોને કહેવાય? સાચું જ્ઞાન કોને કહેવાય? જાણ્યું એટલે થયા, જેને મેરેજ થાય. આપણે કરવું ના પડે, આપડે રસ્તે ચાલતા હોય અને આડું અવડું જઈને ચાલતા હોય અને વાંચીને તો નીચે આપ જોયો કે ક્રિયા કેવી થાય, કૂદી જાય. વાંચીને તું જોવું, વાંચીને તું કૂદે છે, વાંચીને તું જ્ઞાન નું ફળ છે. શું છે જ્ઞાન? સાચું જ્ઞાન ના હોય તો ના. આ સાચું જ્ઞાન નથી, આ શુષ્ક જ્ઞાન છે. શું છે? શુષ્ક જ્ઞાન. પપૈયા બે જાતના હોય છે, એક પપૈયા ને ફળ આવે ને એક પપૈયા ને ફૂલ, એક ફળ જ ના આવે. મને પાણી હરવું માગે, મહેનત હરકી માગે, બધું માગે, પણ ના આવે. એમાં કેટલા પપૈયા વાયા છે તમે? આખું ખેતર નથી એ પપૈયા નું, નહી બધા પપૈયા આવ્યો નહીં ખાતા. પોતાની જાતને ઓળખે તે પરમાત્મા ને ઓળખે. ખુદ ને જાણે ખુદા થાય, ખુદ ને જાણે તે ખુદા થાય. ઉપર એમ કરે મેં કર્યું, મેં કર્યું એટલે તમારું કહે છે ખુદા. એ જ દુઃખ છે ને, આ જ મારે કહેવાનું છે. સંતોષ થાય એવી વાતચીત તો કરી પડે ને, તમને સંતોષ થાય એવી વાતચીત તો કરી પડે ને. ગમતું હોય કે ના ગમતું હોય, બધું તો એનાથી કરવું પડે. હા, કરવું પડે. પણ એટલી શરત હોય છે કે માયા નું સામ્રાજ્ય પોતાનું નથી, માલિક તમે છો. શું કહ્યું? એટલે તમારી ઈચ્છા પ્રમાણે માયા કરેલું છે. શું કર્યું છે? ગયા આવતા તમારી જે ઈચ્છા હતી તેનું સર્વે કરેલું, સર્વે આ પ્રમાણે માયા ચલાવે. સમજ પડ્યું ને? પછી અત્યારે બુમા બુમ કરીએ દાડો ચાલે નહીં. આપણે જ માયા ને કહ્યું કે આ મારું સર્વે.